જય સ્વામિનારાયણ. શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ રાજકોટ સંસ્થાન દ્વારા આયોજિત SGIS ઓનલાઈન ગુરુકુળ વતી હું ધર્મેશ સંખાવરા આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું આ ઓનલાઈન સેશનમાં હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, લાસ્ટ ટોપિક કહેવાય ને, કારણ કે સમૂહ એકનો તો લાસ્ટ ટોપિક કહેવાય SGIS, તો આ સમૂહ એકમાં આપણે જે અગત્યનો એક ટોપિક બાકી રાખ્યો છે, કારણ કે સૌથી વધારે ક્વેશ્ચન આ ટોપિકમાંથી નીકળશે, કારણ કે અપવાદનો ઢગલો છે કે લિથિયમ છે એના સમૂહથી કઈ રીતે અલગ પડે છે, લિથિયમની અનિયમિત વર્તણૂક અથવા તો એના લિથિયમના અનિયમિત ગુણધર્મ ઘણા અલગ અલગ શબ્દોમાં વર્ણવી શકાય. તો લિથિયમ છે એના સમૂહથી કઈ રીતે અલગ પડે છે એની વાત કરવાની છે. તો અલગ પડે છે એનું મુખ્ય કારણ શું છે? તો મિત્રો, હંમેશા એક મુખ્ય કારણ યાદ રાખજો, આખું આવર્ત કોષ્ટક આપણે અભ્યાસ કરવાનો છે, ખાસ કરીને SPD એફ આ ચાર કરી છે. એસ અને પીની ખાસ વાત કરું છું, એસ અને પીની જ્યારે ચર્ચા કરીએ છીએ તો એસ અને પીમાં પહેલી લાઇન એટલે કે લિથિયમ, બેલિયમ, બોરોન, કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન, ફ્લોરિન, આટલા આ બધા છે એના નીચેના જે તત્વો છે એના કરતાં કંઈક ને કંઈક અલગ પડતા હશે. આપણે જાણીએ છીએ ફ્લોરિન સૌથી વધુ વિદ્યુત ઋણ છે, યાદ છે ને, એના ઓક્સિડાઇઝિંગ પાવર સૌથી સારો, હાયેસ્ટ છે. ઓક્સિજન, નાઇટ્રોજન બધા સંયોજનો છે ને, ઘણી ઓક્સિડેશન અવસ્થા છે, ઘણા એના સંયોજનોમાં ફેરફાર જોવા મળે છે. નાઇટ્રોજન છે ને હાઇડ્રાઇડ છે, આપણે જાણીએ છીએ ઝેરી નથી, પણ ફોસ્ફરસ ને એના બધાને હાઇડ્રાઇડ ઝેરી છે. તો ઘણા સંયોજનો છે, તો પહેલા જે તત્વો છે એ બધાના કદ એક તો નાના હશે. બીજું, આ બાજુ છો એટલે કે ડાબી બાજુ છો, કારણ કે એસ વિભાગ આપણે વાત કરીએ છીએ, 1S વિભાગ, તો યસ એનું કદ, હવે લિથિયમનું કદ આપણે એના સમૂહની સાપેક્ષે કહીએ તો કેવું હશે? એકદમ નાનું હશે. તો કદ નાનું હોય તેની સાથે ઋણ આયન જોડાય હંમેશા કદમાં એની સાપેક્ષે તો મોટો જોવાનું ને. ધ્રુવીભવન ક્ષમતા, યસ, ધ્રુવીભવન ક્ષમતા વધારશે, એને કારણે બીજા બધા આયોનિક બોન્ડ બનાવશે. લિથિયમ સિવાયના સોડિયમ, પોટેશિયમ, રુબિડિયમ, સીઝિયમ છે, બધા આયોનિક બોન્ડ બનાવશે, પણ લિથિયમ ભાઈ છે એ ધ્રુવીભવન ક્ષમતા, યાદ છે ને, ફાઝન રૂલ. તો બસ એ ફાઝન રૂલને આધારે એ શું કરે છે? સહસંયોજક ગુણધર્મ ધરાવે છે. અને સહસંયોજક હતા અને ઓલા બધા આયનીય છે, તો ઓબ્વિયસ છે એના ગુણધર્મ થોડાક ફેરફાર વાળા હોવાના. ચાલો મિત્રો, ક્યાં ક્યાં ગુણધર્મો ફેરફાર હોય છે એની ચર્ચા કરીએ. તે પહેલાં ફરી એકવાર મિત્રો રિપીટ કરી દઉં, શું કામ, કારણ શું છે અનિયમિત ગુણધર્મનું? તો મુખ્ય બે કારણ, એક તો એનું કદ છે અને બીજું એનું ધ્રુવીભવન ક્ષમતા છે. ઓકે, ચલો, લિથિયમના અનિયમિત ગુણધર્મ સીધા જ હું પોઈન્ટ ચાલુ કરી દઉં છું, સીધું લખવાનું, યસ. તેમાં પહેલો પોઈન્ટ આપણે લખશું કે લિથિયમ છે એ ખૂબ જ સખત છે. બધા કેવા છે? લિથિયમ છે એ કેવું છે? ખૂબ જ સખત છે, ખૂબ જ સખત છે. બાકી બધા કેવા છે? મૃદુ છે ને, આપણે જાણીએ છીએ આલ્કલી ધાતુ છે, મૃદુ હોય. સોડિયમ છે, સોડિયમને આપણે ચપ્પુ વડે કાપી શકો, યાદ છે આપણે સ્ટાર્ટિંગમાં વાત કરી હતી, તો બસ એ મૃદુ છે. જ્યારે આ લિથિયમ ધાતુ કેવી છે? સખત છે. એના ઉત્કલન બિંદુ અને ગલન બિંદુ પણ બીજી બધી ધાતુની સાપેક્ષે તો ઘણા વધારે છે. એટલે જે સખતની ચર્ચા થાય છે એના સમૂહની ચર્ચા થાય છે. મિત્રો, હંમેશા યાદ રાખજો, આપણે એના સમૂહથી અલગ પડે છે લિથિયમના અનિયમિત ગુણધર્મો, પણ કોની સાપેક્ષે? એના સમૂહની વાત થાય છે. તો ખૂબ જ સખત છે, બીજું કે ના ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ કેવા છે? ખૂબ જ અથવા તો ઊંચા છે. ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ કેવા છે? ઊંચા છે. તો આ ખાસ યાદ રાખવાનું છે, બીજા બધા ધાતુ તત્વો છે એના કરતાં ઘણા ઊંચા જોવા મળે છે. તો એકદમ સિમ્પલ, સખત છે, યસ, અને ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ કેવા છે? ઊંચા છે. હવે આપણે સિમ્પલ વસ્તુ છે મિત્રો, આપને ખબર હોય કે ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ ઊંચા હોય તો પ્રક્રિયા કેવી કરે? ધીમી કરે, યસ, ઓબ્વિયસ છે ને, કારણ કે આસાનીથી એ રિએક્શન કરવાના નથી. તો પ્રતિક્રિયાત્મકતા કેવી હોય? તો ઓછી હોય, તો ઓછા પ્રતિક્રિયાત્મક એટલે કે કેવા? ઓછા રિએક્ટિવ છે, યસ. ચાલો ત્રીજો પોઈન્ટ છે મિત્રો, ખૂબ જ અગત્યનો છે, એટલે રેડ પેનથી લખી નાખી અલગ, કેવા છે? પ્રબળ રિડક્શન કરતા છે, યાદ છે ને મિત્રો? લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડમાં આપણે યુઝ કરીએ છીએ, એને જ કારણે એનો યુઝ ક્યાં થાય છે? લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ જે પ્રબળ રિડક્શન કરતા છે એમાં આપણે એનો યુઝ કરીએ છીએ. સોડિયમ કરતાં પણ લિથિયમ છે કેવું છે? પ્રબળ રિડક્શન કરતા છે ને, સોડિયમ બોરો હાઇડ્રાઇડ યુઝ થાય જ છે, પણ એ લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ કરતાં
ઓછું રિડક્શન કરતા છે, ઓછું પ્રબળ રિડક્શન કરતા છે. તો કહેવાનો મતલબ એમ છે કે સૌથી પ્રબળ રિડક્શન કરતા તરીકે વર્તે છે, અને એને કારણે જ આપણે એનો યુઝ ક્યાં કરીએ છીએ, પ્રબળ રિડક્શન કરતા, એટલે કે લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડમાં એનો યુઝ થાય છે. એટલા માટે જ એ કેવું છે, પ્રબળ રિડક્શન કરતા છે. તો ખાસ યાદ રાખવાનું છે, પ્રબળ રિડક્શન કરતા છે. ઓકે, ચલો હવામાં આની રિએક્ટિવિટીની વાત કરીએ છીએ. હવામાં સળગવામાં આવે તો શું થાય? જ્યારે હવામાં સળગવામાં આવે છે, હવામાં સળગાવવામાં આવે, આપણે જાણીએ છીએ મિત્રો, હવામાં સળગાવો તો બધા ઓક્સાઇડ બનાવવાના છે. યસ, ઓક્સાઇડ બનશે. તો લિથિયમ છે એ Li2O, ઇટ મીન્સ લિથિયમ જ્યારે હવામાં સળગશે, હવા મીન્સ હવા, એટલે કે હવા એટલે કોણ હશે? તો હવામાં મિત્રો ઓક્સિજન એ હોય અને નાઇટ્રોજન એ હોય. તો હું પેલા ઓક્સિજનની ચર્ચા કરી દઉં, O2 ગરમ કરો છો, શું બનશે? તો Li2O બને છે. Li2O આપણે જાણીએ છીએ, પરંતુ નાઇટ્રોજન પણ હોય. યસ, તો લિથિયમ છે, મોસ્ટ ઇમ્પોર્ટન્ટલી કે લિથિયમ ભાઈ છે એ હવામાં રહેલ નાઇટ્રોજન સાથે પણ પ્રક્રિયા કરે છે. શું પ્રક્રિયા કરે છે? તો લિથિયમ નાઇટ્રાઇડ બનાવશે. લિથિયમ +1 +1 +1 અને નાઇટ્રોજન -3, લિથિયમ નાઇટ્રાઇડ બનાવે છે. બીજા અન્ય એકય તત્વ છે નાઇટ્રાઇડ બનાવતા નથી. સોડિયમ છે, હવામાં સળગાવો માત્ર ઓક્સાઇડ ને પેરોક્સાઇડ બનાવશે, કોઈ દિવસ નાઇટ્રાઇડ બનાવશે નહીં. માત્ર એક લિથિયમ જ છે જે નાઇટ્રાઇડ બનાવે છે, જે નાઇટ્રાઇડ બનાવે છે. તો અગત્યનું છે. ચલો ત્યારબાદ આગળ વધીએ પાંચમા પોઈન્ટ તરફ, કે લિથિયમ ના જે હેલાઇડ છે એમાં ખાસ કરીને ક્લોરાઇડ ની વાત કરીએ, LiCl ભેજ શોષક છે. કેવું છે? ભેજ શોષક છે. મિત્રો એક રીતે તમે જોવા જાઓ તો આખું ચેપ્ટર જે અત્યાર સુધીના વિડીયો તમે જો બહુ વ્યવસ્થિત અભ્યાસ કર્યો હશે, ખૂબ ચીવટપૂર્વક તમે એને એનાલિસિસ કર્યું હશે, તો તમને આ બધા પોઈન્ટ તમને એમ લાગશે કે રિપીટ થાય છે. કારણ કે ઓલરેડી આપણે ભણી ચૂક્યા છીએ ને, મોટે ભાગે આ બધા પોઈન્ટ એવા જ આવશે કે ભણી ચૂક્યા છીએ, અભ્યાસ કરી ચૂક્યા છીએ, કે પ્રબળ રિડક્શન કરતા છે ઓલરેડી આવી ગયું છે, હવામાં સળગવામાં આવે તો નાઇટ્રાઇડ બને એ પણ આવી ગયું છે, અને આ જ ભેજ શોષક છે એ પણ આવી ગયું છે. તમને યાદ હશે એનું સૂત્ર શું છે? તેનું સૂત્ર તમને યાદ હશે, Li Cl × 2H2O. આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે મિત્રો, ખાસ યાદ રાખવાનું છે કે લિથિયમ ક્લોરાઇડ છે એ પ્રબળ ભેજ શોષક છે, અને એ જનરલી ડાયહાઇડ્રેટેડ એટલે કે બે અણુ સાથે, પાણીના બે અણુ એની સાથે સજ્જડ તરીકે હોય છે. સજ્જડ તરીકે, ખાસ શબ્દ યાદ રાખજો, સજ્જડ. હા, અને ગરમ કરો તો પાણીના અણુ નીકળી જશે અને નિર્જળ LiCl મળશે, નિર્જળ LiCl મળે. બાકી કોઈ પણ સંયોજનના હેલાઇડ એટલે કે એના સમૂહની વાત થાય છે, લિથિયમ નીચે સોડિયમ પોટેશિયમ રુબિડિયમ સીઝિયમ બધાય છે જ ને, તો સોડિયમ ક્લોરાઇડ મીઠું લઈ લ્યો, મીઠું છે એ કોઈ દિવસ સજ્જડ જોવા મળતું નથી, NaCl સ્વરૂપે જ હોય છે. NaCl × something H2O, XH2O કોઈ દિવસ જોવા મળતું નથી. તો ક્લિયર, LiCl છે × 2H2O, ભેજ શોષક છે. તો મિત્રો ત્યારબાદ આપણે વાત કરીએ કાર્બોનેટની, કે લિથિયમના કાર્બોનેટ યાદ છે ને, કે લિથિયમના કાર્બોનેટ થોડાક ઓછા સ્થાયી છે, જ્યારે બાકી બધાના કાર્બોનેટ ખૂબ જ વધારે સ્થાયી છે. એટલે કાર્બોનેટ અને બાયકાર્બોનેટ યાદ છે ને, કે બાયકાર્બોનેટ તો ઘન અવસ્થામાં હોતું જ નથી, LiHCO3 ઘન અવસ્થામાં જોવા જ મળતું નથી, ઘન અવસ્થામાં હોતું જ નથી. તમે લખી શકો ઘન અવસ્થામાં જોવા જ નથી મળતું. જ્યારે લિથિયમ કાર્બોનેટ છે Li2CO3 એ ઘન અવસ્થામાં જોવા મળે છે, પરંતુ જો તમે એને ગરમ કરશો તો એ તરત જ વિઘટિત થઈ જશે અને શું બનાવશે? લિથિયમ ઓક્સાઇડ બનાવશે અને કાર્બન ડાયોક્સાઇડ મુક્ત કરી દે છે. બીજા એકય કાર્બોનેટ આ રીતે વિઘટન પામશે નહીં, કારણ કે ઉષ્મીય સ્થાયી છે. સોડિયમ કાર્બોનેટ લઈ લો, આ રીતે ગરમ કરો તરત જ વિઘટન નહીં પામે. હા, ઊંચા તાપમાને બહુ વધારે ગરમ કરો તો થશે, પણ આને તો જેવા તેવા ગરમ કરશો તો પણ વિઘટિત થઈ જાય છે, જ્યારે બીજા કાર્બોનેટ વિઘટન પામતા નથી. તો ખાસ યાદ રાખવાનું છે, લિથિયમ બાયકાર્બોનેટ તો ઘણા અવસ્થામાં છે જ નહીં, કાર્બોનેટ છે એને જરાક ગરમ કરશો તો પણ વિઘટિત પામે છે, બાકી બધા સંયોજનો કેવા છે? સ્થાયી છે, ઉષ્મીય સ્થાયી છે.
ચલો ત્યારબાદની વાત કરીએ કે ઇથાઇન સંયોજનો છે મિત્રો, ઇથાઇન એચ સી ટ્રિપલ બોન્ડ સી એચ, એની સાથે લિથિયમ પ્રક્રિયા કરતો નથી. યાદ છે ને આ જ પ્રક્રિયા મિત્રો, તમે યાદ હોય તો આ રીતે લખો, એચ સી ટ્રિપલ બોન્ડ સી એચ એની સાથે સોડિયમ સાથે પ્રક્રિયા કરો તો તમને યાદ હશે શું થાય, એચ સી ટ્રિપલ બોન્ડ સી એચ છે ને આવી જાય સોડિયમ, અને શું દૂર થાય, વનાફ એચ ટુ દૂર થાય. યાદ હશે કારણ કે આ માઇનસ બને અને આ બને પ્લસ, તો ઇથિનાઇડ બને છે. ઇથિન વત્તા આઇડ, ઇથિન ઇથિનાઇડ, ઇથિન વત્તા આઇડ, સોરી ઇથિન ને ઇથાઇન, ઇથાઇન વત્તા આઇડ એટલે ઇથાઇન વત્તા આઇડ, ઇથિનાઇડ ઇથાઇનાઇડ સંયોજન. સોડિયમ પોટેશિયમ બધા બનાવશે, લિથિયમ છે ઇથાઇનાઇડ બનાવતું નથી. ઇથાઇન વત્તા આઇડ માઇનસ છે ને એટલે આઇડ આવે, ઇથાઇન વત્તા આઇડ લિથિયમ બનાવશે નહીં, બાકી બધા બનાવશે. ટેક્સ્ટબુકમાં મિત્રો આ કાંઈ માહિતી આ રીતે પ્રોપર નથી આપી. આ જ વસ્તુ જો વર્ણનમાં પૂછાય તો ઘણીવાર નથી આવડતું આપણને, એટલે જ હું જેડબલી નીટમાં આ પ્રશ્ન આ રીતે જ પૂછાય છે મિત્રો. તો જેડબલી નીટની આપણે મસ્ત તૈયારી થાય એટલા માટે દરેક માહિતી હું તમને કેમિકલ ફોર્મ્યુલા કહીને રિએક્શન ફોર્મ્યુલા ફોર્મમાં આપું છું. તો ખાસ મિત્રો તમે પ્રેક્ટિસ કરજો. ઓકે, તો આ વાત થઈ. ચલો ત્યારબાદ વાત, આ તો ઇથિનાઇટ સમજાઈ ગયું હશે કે ઇથાઇન સાથે જ્યારે બીજા અન્ય ધાતુ જે પ્રક્રિયા કરી શકે છે અને શું બનાવે છે, તો ઇથાઇનાઇડ બનાવે છે. જ્યારે લિથિયમ છે એ તો પ્રક્રિયા કરતો જ નથી. નાઇટ્રેટ મિત્રો, આ તો ક્વેશ્ચન ઘણીવાર પૂછાઈ ગયો છે, ઘણીવાર બોર્ડમાં તો બહુ હોય છે, નીટમાં પણ પૂછાઈ ગયો છે કે લિથિયમના નાઇટ્રેટ લ્યો, એનો થ્રી માઇનસ વન આપણે જાણીએ છીએ, તો લિથિયમ નાઇટ્રેટ, ઓકે, એવી રીતે સોડિયમ નાઇટ્રેટ, નાઇટ્રેટની વાત થાય છે, લિથિયમ નાઇટ્રેટ અને સોડિયમ નાઇટ્રેટ આ નાઇટ્રેટ સંયોજનો છે ને ગરમ કરો છો, વિઘટન કરો છો, તો લિથિયમ નાઇટ્રેટ છે એ વિઘટન પામીને, લિથિયમ નાઇટ્રેટ છે એ વિઘટન પામીને લિથિયમ ઓક્સાઇડ બનાવે છે, લિથિયમ ઓક્સાઇડ બનાવે, અને શું છૂટું પડે, તો ઓબ્વિયસ છે એનો ટુ વાયુ છૂટો પડશે. પરંતુ નાઇટ્રેટ બીજા બધાના નાઇટ્રેટ છે એ નાઇટ્રાઇટ બનાવે છે, એને એનો ટુ બનાવે છે, અને વન ઓફ ટુ છૂટો પડે છે. કહેવાનો મતલબ એટલો છે મિત્રો, ખાસ યાદ રાખવાનું છે કે લિથિયમ એક અપવાદ રીતે કંઈક અલગ રીતે જ વર્તે છે. જો નાઇટ્રેટ જ હતા બેયના, યસ નાઇટ્રેટ હતા, બેયને ગરમ કર્યા, વિઘટન કર્યા, યસ વિઘટન કર્યા, તો એક ઓક્સાઇડ આપ્યો, ઓક્સાઇડ એટલે એલઆઈ ટુ ઓ થશે મિત્રો, એલઆઈ ટુ ઓ, એલઆઈ ટુ ઓ છૂટું પડશે, અને શું છૂટું પડશે, એનો ટુ, અને આ જગ્યાએ સોડિયમ નાઇટ્રેટ છે તો સોડિયમ નાઇટ્રાઇટ બનશે અને ઓટો છૂટો પડશે. તો કહેવાનો મતલબ એમ છે, સંયોજન છે લિથિયમના કંઈક અલગ રીતે જ વર્તે છે, કંઈક અલગ રીતે જ વર્તે છે. દ્રાવ્યતાની વાત કરો, એલઆઈ એફ લિથિયમ ફ્લોરાઇડને એચ એલઆઈ ટુ ઓ, લિથિયમના ફ્લોરાઇડ અને લિથિયમના ઓક્સાઇડ પાણીમાં દ્રાવ્ય બહુ ઓછા હોય છે, બાકી બધા તો પાણીમાં ફટાફટ ઓગળી જાય છે, તો આ પણ અપવાદ કહી શકાય. તો લિથિયમના ફ્લોરાઇડ અને લિથિયમના ઓક્સાઇડ પાણીમાં ઓછા દ્રાવ્ય છે, જ્યારે બાકી બધા કેવા છે, ખૂબ જ સારા એવા દ્રાવ્ય છે. ચલો એક છે તો લખી જ નાખું કે લિથિયમ ફ્લોરાઇડ અથવા લિથિયમ ઓક્સાઇડ કેવું છે, પાણીમાં ઓછા દ્રાવ્ય છે, પાણીમાં બીજા બધાની સાપેક્ષે કેવા છે, ઓછા દ્રાવ્ય છે, બીજા બધાની સાપેક્ષે કેવા છે, ઓછા દ્રાવ્ય છે. તો મિત્રો એકદમ સિમ્પલ છે, અલગ અલગ સંયોજનો જોવાનું છે કે લિથિયમ કઈ રીતે અલગ પડે છે. આવડી જાય કે ખૂબ જ સખત છે, ગલનબિંદુ એના ઉત્કળબિંદુ બહુ ઊંચા છે, ઓછા રિએક્ટિવ છે, એટલે બધી ઝડપથી રિએક્શન આપતા નથી, પ્રબળ રિડક્શન કરતા છે, બહુ ઇમ્પોર્ટન્ટ છે. લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રેટ તરીકે આપણે એને યુઝ કરીએ છીએ, હવામાં સળગાવવામાં આવે ત્યારે પોતે એક જ એવા છે જે નાઇટ્રાઇડ આપે છે, બાકી કોઈ નાઇટ્રાઇડ આપતું નથી. લિથિયમ ક્લોરાઇડ છે ભેજ શોષક છે, એના હેલાઇડ જે છે ઇન્ટુ ટુ એચ ટુ ઓ સજ્જડ મળે છે, બાકી કોઈના પણ ક્લોરાઇડ છે સજ્જડ મળતા નથી. બાયકાર્બોનેટ તો ઘન અવસ્થામાં જ નથી, અને કાર્બોનેટ છે એ ઘન અવસ્થામાં છે, પણ જેવું તેવું ગરમ કરશો તો એ વિઘટન થઈ જાય છે, ઓક્સાઇડ અને કાર્બન ડાયોક્સાઇડ બને છે. જ્યારે સોડિયમને લઈ લો બાયકાર્બોનેટ અને કાર્બોનેટ,
ધોવાના સોડા અને ખાવાના સોડા આપણે ભણી ગયા છીએ ને, કાર્બોનેટ ને બાયકાર્બોનેટ બે વિશે ભણી ગયા છીએ. તો મિત્રો આપણે જાણીએ છીએ બેકિંગ સોડા Na2CO3 તો બે સ્ટેબલ જ છે ને, યસ. ઇથાઇન સાથે લિથિયમ પ્રક્રિયા નથી કરતું, બાકી બધા કરે છે અને શું બનાવે છે, ઇથાઇનાઇડ બનાવે છે. લિથિયમ નાઇટ્રેટ છે ને ગરમ કરો તો ઓક્સાઇડ બને, પણ સોડિયમ નાઇટ્રેટને ગરમ કરશો તો નાઇટ્રાઇટ બને છે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, ફ્લોરાઇડ અને ઓક્સાઇડ છે એ પાણીમાં એટલા બધા ખાસ દ્રાવ્ય થતા નથી. મિત્રો ZEE નીટ છે તો હજી થોડાક પોઈન્ટ આપણે એક્સ્ટ્રા લઈએ. તો ZEE નીટ માટે ખાસ થોડાક પોઈન્ટ લઈએ કે લિથિયમના હાઇડ્રોક્સાઇડ કોણ થાય. તો લિથિયમનો હાઇડ્રોક્સાઇડ, લિથિયમ હાઇડ્રોક્સાઇડ એટલે LiOH બને કે નહીં, યસ. LiOH ને જ્યારે ગરમ કરો તો શું બનશે, Li2O બને છે. બે મોલ લઈ લ્યો તો Li2O બને, એક O વધે ને બે H વધે તો H2O છૂટો પડે, લિથિયમનો ઓક્સાઇડ છૂટો પડ્યો ને. આની બદલે આવું કરો જોઈએ, સોડિયમ હાઇડ્રોક્સાઇડ સાથે NaOH લ્યો અને ગરમ કરો. ભાઈ આ રીતે કોઈ દિવસ કંઈ છૂટું પડે નહીં, બીજા કોઈના પણ હાઇડ્રોક્સાઇડ છે આ રીતે ઓક્સાઇડ આપતા નથી, માત્ર એક લિથિયમ જ છે જેનો હાઇડ્રોક્સાઇડ છે વિઘટન પામીને લિથિયમનો ઓક્સાઇડ આપે છે. મિત્રો તો ખાસ પૂછાય એવો ક્વેશ્ચન છે કે લિથિયમના હાઇડ્રોક્સાઇડ છે એનું જ્યારે ઉષ્મીય વિઘટન કરવામાં આવે તો લિથિયમના ઓક્સાઇડ બને છે. શું બને છે, લિથિયમનો ઓક્સાઇડ, જ્યારે બીજા અન્ય એના સમૂહના અન્ય તત્વો છે એ આવું કરતા નથી. એટલે કે સોડિયમ હાઇડ્રોક્સાઇડ, પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ છે જ ને, એ કોઈ દિવસ ઓક્સાઇડ બનાવશે નહીં. ત્યારબાદ એક બીજો લઈએ કે લિથિયમ સલ્ફેટ Li2SO4 એ એલમ બનાવતું નથી. ફટકડીની વાત થઈ છે મિત્રો, સોડિયમ એલમ હોય છે, પોટેશિયમ એલમ હોય છે આપણે જાણીએ છીએ. તો ફટકડી, એના ફટકડીમાં સોડિયમનો ક્ષાર હોય છે, પોટેશિયમનો ક્ષાર હોય છે. ફટકડીનું સૂત્ર તમને યાદ હશે, K2SO4 × L2SO4 × 24H2O ફટકડી, પોટાશ એલમ આપણે કહીએ છીએ, પોટાશ. એવી રીતે સોડા હોય છે તો સોડિયમ અને પોટેશિયમને બધાના ક્ષાર હોય છે, અલગ અલગ ફટકડી ઘણી પ્રકારની આવે છે, પરંતુ લિથિયમવાળી ફટકડી મેળી નથી. કે લિથિયમનો સલ્ફેટ છે એની ફટકડી બનાવો તો કોઈ દિવસ બનશે નહીં. તો અગત્યની છે, બાકી બધાના સલ્ફેટની તો ફટકડી બને છે, બાકી બધાની બને છે. તો ખાસ યાદ રાખવાનું છે કે લિથિયમ સલ્ફેટ છે એ કોઈ દિવસ એલમ બનાવતું નથી, એલમ એટલે કે ફટકડી, ક્લિયર. ચલો ત્યારબાદ હજી એક લાસ્ટ પણ બહુ અગત્યનો પોઈન્ટ કે લિથિયમ જો હોય અને એની પ્રક્રિયા એમોનિયા સાથે કરો તો શું થાય. મિત્રો આપણે જોઈ ગયા છીએ સોડિયમની પ્રક્રિયા જ્યારે એમોનિયા સાથે કરો, પ્રવાહી એમોનિયા છે કે નહીં, પ્રવાહી એમોનિયા સાથે કરો, લાઇટ બ્લુ કલર આપે એમોનિયામય ઇલેક્ટ્રોનને કારણે. અને જ્યારે આ દ્રાવણ લાંબા સમય સુધી રાખી મૂકો તો એકદમ કહેવાય ને બ્રાઉન થઈ જાય છે, બ્રોન્ઝ કલરનું થઈ જાય છે, ભૂખરો કાળો કલર થઈ જાય છે. કારણ કે અયુગ્મિત ઇલેક્ટ્રોન હતા એ યુગ્મિત થઈ જશે અને એમાઇડ બનાવે. શું બને છે, ફાઇનલી એમાઇડ, NaNH2 બને છે. યાદ હશે તમને, સોડામાઇડ કહેવાય અને એમાઇડ બની જાય છે ને. પરંતુ લિથિયમ આ મુજબ નથી, લિથિયમ તો કંઈક અલગ જ હોય ને. તો લિથિયમ છે Li2NH બને છે, Li2NH. બે હાઇડ્રોજન નીકળી ગયા, જો એમોનિયા હોય તો વીજભાર ઝીરો હતો, હવે એક હાઇડ્રોજન નીકળે એટલે -1 મૂકીને જાય, સોડિયમ +1, NH2 -1. હજી એક હાઇડ્રોજન કાઢો એટલે NH-2 થઈ જશે, NH-2, એને ઝીરો કરો +2. તો લિથિયમ એમાઇડ, આ એમાઇડ જ કહેવાય નહીં, પણ કંઈક અલગ પ્રકારનો એમાઇડ બન્યો ને, યસ. તો મિત્રો ખાસ ZEE નીટ માટે ખાસ યાદ રાખવાના છે પોઈન્ટ, યાદ રહી જશે ને. આ પણ તમને ટેક્સ્ટબુકમાં આ રીતે નથી આપ્યા, ZEE નીટ માટે મેં મિત્રો તમને ખાસ અલગ રીતે તમને નોંધ કરાવી છે. તમારી ફેર બુક બનાવો તો એમાં વ્યવસ્થિત લખી નાખો, ટેક્સ્ટબુકની બાજુમાં જગ્યા છે ત્યાં લખી નાખો, તો થિયરી વાંચવી જ ન પડે, માત્ર તમે આ રીતે વાંચી લેશો ફટાફટ યાદ રહી જાય. તો મિત્રો આ હતી લિથિયમની અનિયમિત વર્તણૂક. તો મિત્રો ત્યારબાદ આપણે લિથિયમની જે રીતે વાત કરી કે લિથિયમ એના નિયમિત ગુણધર્મો જે હોવા જોઈએ, એના સમૂહના જે ગુણધર્મો હોવા જોઈએ એનાથી કંઈક અલગ છે, તેનું મુખ્ય કારણ તો આપણે જોયું, પણ એ સાથે સાથે આપણે એક વિકર્ણ સંબંધ જોવાનો છે કે ભાઈ એના સમૂહથી અલગ છે
તો કોક જેવું હશે તો ખરી ને, એના સમૂહ જેવું નથી તો કઈ વાંધો નહીં, ચલો એના સમૂહ જેવું નથી એ તો આપણે સાબિત કરી દીધું અને નથી, ચલો સ્વીકારી પણ લીધું. એના સમૂહ જેવું નથી એ માની લીધું છે, તો કેના જેવું છે? તો મિત્રો એ વિકર્ણ સંબંધ રાખે. વિકર્ણ સંબંધ એટલે શું? કે આ રીતે જ્યારે તમે લિથિયમ, સોડિયમ, પોટેશિયમ, રુબિડિયમ આ રીતે લખો છો, બાજુમાં બેરેલિયમ, મેગ્નેશિયમ, કેલ્શિયમ, સ્ટ્રોન્શિયમ જ્યારે લખો છો, ત્યારે લિથિયમ છે એના વિકર્ણ, વિકર્ણ આપણે જે મેથ્સમાં અભ્યાસ કર્યો હશે ને મિત્રો તમે, તો વિકર્ણ આપણે જાણીએ છીએ, આને વિકર્ણ કહેવાય આ રીતે બ્રેકેટ હોય તો. તો યસ, તો આ મેગ્નેશિયમ સાથે સંબંધ ધરાવે છે, મીન્સ એના જેવા જ ગુણધર્મો છે, એના સમૂહ જેવા નથી એ તો આપણે સાબિત થઈ ગયું, પણ એના ગુણધર્મો કોના જેવા છે? યસ, મેગ્નેશિયમ જેવા. અને મેગ્નેશિયમ ક્યાં છે? એના વિકર્ણમાં છે ને, એટલે એને કહેવાય છે વિકર્ણ સંબંધ. કેવો કહેવાય છે? વિકર્ણ સંબંધ. તો એ જ આપણે અભ્યાસ કરવાનો છે, લિથિયમ અને મેગ્નેશિયમ વચ્ચેની સામ્યતા, કે લિથિયમ અને મેગ્નેશિયમ છે એ કઈ રીતે સામ્યતા ધરાવે છે, લિથિયમ અને મેગ્નેશિયમ છે એ કઈ રીતે સામ્યતા ધરાવે છે એની જ ચર્ચા કરવાની છે. તો ચાલો મિત્રો અભ્યાસ કરીએ એના પરમાણ્વીય ત્રિજ્યાથી. પરમાણ્વીય ત્રિજ્યા, કે પરમાણ્વીય ત્રિજ્યા કેટલી છે? તો પરમાણ્વીય ત્રિજ્યાની જ્યારે વાત કરો તો લિથિયમ, લિથિયમની પરમાણ્વીય ત્રિજ્યા 152 પાઇકોમીટર હોય છે, જ્યારે મેગ્નેશિયમની કેટલી હશે? શું લાગે છે? એને નજીક જ હોવી જોઈએ. યસ, એની નજીક જ છે, એટલે કે 160 પાઇકોમીટર. મિત્રો 8 ફેર હોય, કંઈ જાજો ન કે પાઇકોમીટર 10^-12 મીટર, બહુ નાનું મૂલ્ય છે. યસ, એટલે કંઈ લાંબો ફરક કહેવાય નહીં. હવે એને આયન બનાવવો જોઈએ. લિથિયમ છે આપણે જાણીએ છીએ આયનીય ત્રિજ્યા, આયનીય ત્રિજ્યા. તો આયનીય ત્રિજ્યા લખી આયન કેવી રીતે બનશે? તો લિથિયમ છે લિથિયમ પ્લસ 1 બનાવશે, અને મેગ્નેશિયમ છે એ મેગ્નેશિયમ પ્લસ 2 બનાવે છે. ડન. લિથિયમ છે એની આયનીય ત્રિજ્યા જ્યારે લખી છીએ તો 76 પાઇકોમીટર છે. 76 પાઇકોમીટર છે, એ નજીક હોવી જોઈએ કે મેં નહીં? યસ, નજીક હોવી જોઈએ. મેગ્નેશિયમની કેટલી છે? તો બસ એની બહુ નજીક છે, 72 પાઇકોમીટર. મિત્રો એનો મતલબ એમ કહી શકાય કે જો કદ સરખા હોય ને, યાદ કરો, કદ સરખા હશે તો એના બધા ગુણધર્મો પણ સરખા હોવાની સંભાવના વધી જાય. તો પરમાણ્વીય જો એ આયન સ્વરૂપમાં નહીં હોય, મૂળ અવસ્થામાં છે, તોય ત્રિજ્યા સરખી છે. ઇનકેસ આયન બની જાય છે તો પણ એની ત્રિજ્યા સરખી છે. એટલે બધી અવસ્થામાં આયન હશે કે નહીં હોય, બધી અવસ્થામાં એના ગુણધર્મો કેવા સરખા હોવાની સંભાવના આજગે જ વધી જાય છે. તેનું મુખ્ય કારણ મિત્રો આપણે કહી શકાય કે એની પરમાણ્વીય અને આયનીય ત્રિજ્યા બંને કેવી છે? ઓલમોસ્ટ સેમ છે, લગભગ સરખી છે, જેને કારણે એના બધા ગુણધર્મો પણ કેવા જોવા મળે છે? સરખા જોવા મળે છે. તો એ જ વાત ચર્ચા કરીએ. ચલો લિથિયમ અને મેગ્નેશિયમ વચ્ચેની સામ્યતાની સ્ટાર્ટ કરીએ. પહેલું, એના બીજા બધા તત્વો કરતા, એના સમૂહની વાત કરીએ તો નોર્મલ જે બીજા બધા તત્વો છે આપણે જાણીએ છીએ, એના કરતા આ બે કેવા છે? હલકા છે. યાદ છે ને, સખત છે અને હલકા છે. તો હલકા અને સખત છે, બંનેની જ વાત થાય છે મિત્રો. લિથિયમ અને મેગ્નેશિયમ બંને કેવા છે? હલકા છે, સખત પણ છે. તો સખત અને હલકા, સખત અને હલકા છે. બીજા બધાની સાપેક્ષે લિથિયમ અને મેગ્નેશિયમ કેવા છે? સખત અને હલકા છે. સિમ્પલ છે ને, કે આપણે હલકા લિથિયમની વાત કરી હતી કે લિથિયમ છે એકદમ સખત છે. યસ, અને હલકી ધાતુ તો છે જ, કારણ કે સમૂહમાં ઉપર આવે છે એટલે હલકી ધાતુ છે અને સખત છે. ચલો પાણી સાથે કેવી પ્રક્રિયા કરશે? તો લિથિયમ અને મેગ્નેશિયમ બંને પાણી સાથે ખૂબ જ ધીમે પ્રક્રિયા કરે છે, ખૂબ જ ધીમેથી પ્રક્રિયા કરે છે. એનો મતલબ શું થાય મિત્રો? કે તમે કેવો છો, કે જો એટલી બધી રિએક્ટિવ નથી. યાદ કરો, સોડિયમને પાણીમાં નાખો, સોડિયમને પાણી નાખો, પાણી સીધું પાણીમાં સળગી જ ઉઠશે ને, કારણ કે સોડિયમને પાણીમાં નાખો એટલે શું બને? આપણે અભ્યાસ કરી ચૂક્યા છીએ કે સોડિયમ છે એને જ્યારે પાણીમાં નાખો છો તો સોડિયમ વત્તા H2O, સોડિયમ વત્તા H2O શું બને? સોડિયમ પ્લસ બનશે, આમાંથી OH- NaOH બને અને હાઇડ્રોજન વાયુ છે એ નીકળશે અને પોતે જ દહનશીલ હોવાથી એ સળગી ઉઠશે, બ્લાસ્ટ થઈ જશે જો વધુ માત્રામાં છે તો. યસ, પણ આ એટલું બધું નહીં, ધીરે ધીરે હાઇડ્રોજન વાયુ છૂટો પાડશે.
સમજાય ને? તો લિથિયમ અને મેગ્નેશિયમ એટલો બધો કહેવાય ને, બહુ વધારે પાણી પ્રત્યે જે એકદમ સખત સારી રીતે ખૂબ જ રિએક્ટિવ હોવો જોઈએ, એટલો બધો લિથિયમ અને મેગ્નેશિયમ બને એટલા બધા રિએક્ટિવ નથી. ઓકે, ચલો એના ઓક્સાઇડ અને હાઇડ્રોક્સાઇડની વાત કરીએ કે લિથિયમ અને મેગ્નેશિયમના, લિથિયમ અને મેગ્નેશિયમના ઓક્સાઇડ્સ, અલગ અલગ ઓક્સાઇડ્સ લઈ લ્યો કે પછી હાઇડ્રોક્સાઇડ્સ, કોઈ પણ ઓક્સાઇડ કે હાઇડ્રોક્સાઇડની વાત કરો છો તો પાણીમાં, મિત્રો યાદ કરો, એના હોય પાણીમાં કેવું દ્રાવ્ય હોય, જો કઈ રીતે યાદ રાખવું હું તમને એ શીખવાડું છું. કે સિમ્પલ આપણે આમાં યાદ રાખ્યું, પાણી સાથે પ્રક્રિયા કરવી છે તો અપવાદ ક્યારે હોય, એના કરતાં ઊંધું હોય તો જ આપણે અલગ કરતા હોય ને. યસ, સિમ્પલ છે, લિથિયમ તો અલગ જ છે એના કરતા. તો ભાઈ બાકી બધા પાણી સાથે ખૂબ જ ઝડપી પ્રક્રિયા કરે છે, તો એનો મતલબ આ કેવા હોવા જોઈએ, ધીમી પ્રક્રિયા કરતા હોવા જોઈએ, યાદ રાખવાની જરૂર જ ન પડે. બીજું ઓક્સાઇડ અને હાઇડ્રોક્સાઇડ યાદ કરો, કોઈ પણ તમને સોડિયમનો ઓક્સાઇડ Na2O અથવા સોડિયમ હાઇડ્રોક્સાઇડ, આપણી પાસે સૌથી સારું ઉદાહરણ છે, શું છે, NaOH સોડિયમ હાઇડ્રોક્સાઇડ, પાણીમાં ઓગાળો અને ફટાફટ ઓગળી જાય ને. યસ, પાણીમાં દ્રાવ્યતા ખૂબ જ વધારે છે, તો એનો મતલબ આમાં શું આવવું જોઈએ, સમજી ગયા છો? હા, લિથિયમ અને મેગ્નેશિયમના ઓક્સાઇડ અને હાઇડ્રોક્સાઇડ પાણીમાં કેવા છે, ઓછા દ્રાવ્ય છે. અથવા તો તમે બીજો શબ્દ એવો વાપરી શકો કે જલીય દ્રાવ્યતા કેવી છે, ઓછી છે, જલીય દ્રાવ્યતા ઓછી છે, આ રીતે કહી શકો ને. યસ, કહી શકાય. તો આ રીતે કહી શકાય, એને ગરમ કરો, ઓક્સાઇડ ને હાઇડ્રોક્સાઇડ છે એને ગરમ કરો, તો નોર્મલ હાઇડ્રોક્સાઇડ યાદ કરો, એને OH વિઘટન નતો પામતો, LiOH આગળ આપણે ભણી ચૂક્યા છીએ ને, યાદ કરો, અભ્યાસ કરી ચૂક્યા છીએ, LiOH છે, એને ગરમ કરો, Li2O અને H2O બને, જ્યારે બાકી બધા ઓક્સાઇડ નો વિઘટન ભાવે, ઓક્સાઇડ ઓછા દ્રાવ્ય છે અને શું કહેવાય, ગરમ કરતા વિઘટન પામે છે. તો આપણે ઓલરેડી અભ્યાસ કરી ચૂક્યા છીએ કે લિથિયમ હાઇડ્રોક્સાઇડ હોય, ગરમ કરો તો લિથિયમ ઓક્સાઇડ બનાવશે, પણ NaOH લઈ લ્યો જોઈ, જો તમારી પાસે NaOH હોય, સોડિયમ હાઇડ્રોક્સાઇડ હોય, ગરમ કરો, અરે ભાઈ કંઈ થાય નહીં, સોડિયમ હાઇડ્રોક્સાઇડ એમ થોડો વિઘટન પામે, કંઈ ન જ પામે ને. તો સિમ્પલ કહી શકો, લિથિયમ અને મેગ્નેશિયમના જો ઓક્સાઇડ કે હાઇડ્રોક્સાઇડ હોય, એક તો પાણીમાં ઓછા દ્રાવ્ય છે અને ઉષ્મીય રીતે ઓછા સ્થાયી છે, કારણ કે તરત જ વિઘટિત થઈ જાય છે, વિઘટન પામે છે. ઊંધું બોલવું છે તો આપણે એમ કહી શકો, સોડિયમ હાઇડ્રોક્સાઇડ, પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ જલીય દ્રાવ્યતા કેવી હોય, ખૂબ જ સારી હોય અને ઉષ્મીય રીતે સ્થાય છે, કોઈ દિવસ વિઘટન પામતા નથી. આવડે ને પોઈન્ટ, લિથિયમ અને મેગ્નેશિયમના ઓક્સાઇડ અને હાઇડ્રોક્સાઇડ પાણીમાં ઓછા દ્રાવ્ય છે અને ગરમ કરતા શું થાય છે, વિઘટન પામે છે. ક્લિયર? ઓકે, ચલો ચોથું, હવામાં ગરમ કરતા લિથિયમ અને મેગ્નેશિયમને હવામાં દહન કરતા. મિત્રો આપણે જાણીએ છીએ હવામાં દહન કરવાનો મતલબ શું કહે છે, ઓક્સાઇડ તો બનવાના છે, નાઇટ્રાઇડની ચર્ચા થાય છે કે લિથિયમ છે એ હવામાં નાઇટ્રોજન સાથે પ્રક્રિયા કરી શકે છે અને શું બનાવે છે, લિથિયમ નાઇટ્રાઇડ બનાવે છે, એ છે ને, લિથિયમ નાઇટ્રાઇડ બનાવે છે. એવી રીતે મેગ્નેશિયમ છે એ પણ નાઇટ્રોજન સાથે જોડાઈને શું બનાવશે, તો Mg છે એ +2 હોય, નાઇટ્રોજન -3 હોય, ક્રોસ ગુણાકાર કરી નાખો, Mg3 N2, તો બે જોશે અને આ જોશે 3, થઈ જાય. તો હવા સાથે, હવામાં જ્યારે પ્રક્રિયા કરવામાં આવે છે તો હવા સાથે પ્રક્રિયા કરીને શું બનાવે છે, લિથિયમ નાઇટ્રાઇડ અને મેગ્નેશિયમ નાઇટ્રાઇડ કરે છે, એટલે કે કરતા નાઇટ્રાઇડ બનાવે છે. નાઇટ્રાઇડ લખવાનું કારણ શું છે મિત્રો, સમજી શકો કે નાઇટ્રાઇડ બનાવે છે, અન્ય કોઈ પણ લઈ લ્યો કે સોડિયમ લીધો હોત, પોટેશિયમ લીધો હોત, ખાલી ઓક્સાઇડ, સુપર ઓક્સાઇડ, પેરોક્સાઇડ જે કંઈ બનવાનું છે માત્ર એટલું જ બનશે, કોઈ દિવસ એ નાઇટ્રાઇડ બનાવવાના નથી. ક્લિયર? તો લિથિયમની બધાય છે નાઇટ્રાઇડ બનાવે છે, હવા સાથે જ્યારે આને પ્રક્રિયા કરો તો કોઈ દિવસ સુપર ઓક્સાઇડ નહીં બનાવે, સુપર ઓક્સાઇડ્સ બનાવતા નથી, ગમે તેમ કરો. લિથિયમ છે એ મેક્સિમમ ઓક્સાઇડ બનાવશે,
પેરોક્સાઇડ સુપરોક્સાઇડ કોઈ દિવસ સુપરોક્સાઇડ તો બનાવશે જ નહીં ગમે એમ થાય તો મેગ્નેશિયમ હજી ઘણી વાર આપણે ખબર છે પેરોક્સાઇડ બનાવી નાખે પણ સુપરોક્સાઇડ તો કોઈ દિવસ આ બંનેમાંથી એકય બનાવવાના નથી જ્યારે બાકી બધા સંયોજનો સુપરોક્સાઇડ બનાવી શકે છે આ બંને બનાવવાના નથી તો હવામાં દહન કરો નાઇટ્રેટ બનાવશે ઓક્સાઇડ બનાવશે પણ પેરોક્સાઇડ કોઈ દિવસ સોરી સુપરોક્સાઇડ કોઈ દિવસ બનાવશે નહીં 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 ઓકે તો સુપરોક્સાઇડ બનાવતા નથી સુપર ઓક્સાઇડ્સ બનાવતા નથી ચલો કાર્બોનેટની વાત કરી દઈએ લિથિયમ કાર્બોનેટ ગરમ કરો યાદ કરો વિઘટન થઈ જાય લિથિયમ ઓક્સાઇડમાં અને લિથિયમ હાઇડ્રોજન કાર્બોનેટ તો હોતું જ નથી એટલે કે કાર્બોનેટ બંને ના કાર્બોનેટ લિથિયમ એવું ચલો લખો આખું વાક્ય લખીએ ચલો લિથિયમ અને મેગ્નેશિયમ ના કાર્બોનેટ છે કાર્બોનેટ કેવા છે ઉષ્મીય અસ્થાયી છે ઉષ્મીય અસ્થાયી છે લખવાનો મતલબ શું કહેવા છે કે ગરમ કરશો તરત જ વિઘટિત થઈ જશે અને હાઇડ્રોજન કાર્બોનેટ તો શક્ય જ નથી હાઇડ્રોજન કાર્બોનેટ કાર્બોનેટ ઘન અવસ્થામાં જોવા મળતું નથી ઘન અવસ્થામાં જોવા મળતું નથી કે ઘન અવસ્થામાં જોવા જ નથી મળતું કે એ એટલું અસ્થાયી છે કે ઘન અવસ્થામાં જોવા જ નથી મળતું ઘન અવસ્થામાં જોવા મળતું નથી તાવડી જાય કે નહીં સિમ્પલ છે ને કાર્બોનેટ આની પહેલાં પણ ચર્ચા કરી ચૂક્યા છીએ કે ના કાર્બોનેટ ઉષ્મીય અસ્થાયી છે બાકીના કાર્બોનેટ કેવા છે ખૂબ જ સ્થાયી છે હા 100 ડિગ્રીથી વધારે ઊંચા તાપમાને ગરમ કરો તો ઓબ્વિયસ છે પછી તો વિઘટન થવાનું જ છે ને પણ નોર્મલ ટેમ્પરેચરની વાત થાય છે નોર્મલ ટેમ્પરેચર થોડુંક તમે વધારે જેવું તેવું ગરમ કરશો તોય કાર્બોનેટ વિઘટ જ થઈ જાય છે હાઇડ્રોજન કાર્બોનેટ તો લિથિયમના મેગ્નેશિયમના જોવા જ નથી મળતા ઘન અવસ્થામાં ક્લિયર તાવડી જાય કે નહીં સિમ્પલ કે લિથિયમ અને મેગ્નેશિયમના કાર્બોનેટ છે ઉષ્મીય અસ્થાયી છે મીન્સ ગરમ કરતા તરત જ ઓક્સાઇડ આપી દેશે જ્યારે હાઇડ્રોજન કાર્બોનેટ તો ઘન અવસ્થામાં જોવા જ નથી મળતા બાકી બધાય તત્વો છે એના કાર્બોનેટ અને બાયકાર્બોનેટ સિમ્પલ કહેવાય ને ઘન અવસ્થામાં જોવા મળે છે અને ઉષ્મીય સ્થાયી પણ છે ઉષ્મીય સ્થાયી છે દ્રાવ્યતાની એક છેલ્લી ચર્ચા કરી નાખીએ દ્રાવ્યતા તો બંને લિથિયમ અને મેગ્નેશિયમ છે એના સંયોજનો જે છે ઇથેનોલમાં દ્રાવ્ય જોવા મળે છે ઇથેનોલમાં કેવા છે દ્રાવ્ય જોવા મળે છે ચલો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છેલ્લો ટોપિક સાથે પૂરું કરીએ ભેજ શોષક ગુણધર્મ યાદ છે ને લિથિયમ અને ક્લોરાઇડના ભેજ શોષક ગુણધર્મ છે ભેજ શોષક ગુણધર્મ શું હતું ભેજ શોષક ગુણધર્મ યાદ હશે એટલે કે લિથિયમ ક્લોરાઇડ છે LiCl ઇન્ટુ 2H2O જોવા મળે છે અને MgCl2 છે ઇન્ટુ 8H2O જોવા મળે છે મિત્રો આ જગ્યાએ મોટે ભાગે 6H2O હોય છે એટલે 6H2O લખો તો પણ ચાલશે 8H2O પણ ચાલશે ઓકે અત્યારે 8H2O ટેક્સ્ટબુક આપ્યું છે એટલે આપણે 8H2O રાખીએ છીએ પરંતુ 6H2O સૌથી વધારે મોટી માત્રામાં અહીંયા જોવા મળતું હોય છે એટલે 6H2O લખો તો પણ વધારે સાચું થશે ઓકે તો આપણે આ જગ્યાએ એવું હોય તો 6H2O લખી 6H2O 8H2O પણ ચાલે છે ઓકે સિમ્પલ લિથિયમ અને મેગ્નેશિયમ વચ્ચેની સામ્યતા મિત્રો આ બે ટોપિક છે ને અતિશય ઇમ્પોર્ટન્ટ છે એટલા માટે કારણ કે આ તમે કરો ને એટલે ઓલમોસ્ટ આખું આપણું સમૂહ એક આવી જશે આખો સમૂહ એક આવી જશે તો લિથિયમની અનિયમિત વર્તણૂક અને લિથિયમ મેગ્નેશિયમ વચ્ચેની સામ્યતા આ બે ક્વેશ્ચન છે ને કડકડાટ કરી નાખજો કારણ કે આ બે ક્વેશ્ચન જો આવડી ગયા તો તમને આખો સમૂહ છે એ યાદ રહી જશે આખો સમૂહ એક યાદ રહી જશે ક્લિયર તો મિત્રો ખૂબ જ સિમ્પલ છે એકવાર ફટાફટ રિવિઝન કરી નાખીએ તો લિથિયમ અને મેગ્નેશિયમ છે એની સામ્યતાની વાત થાય છે સરખા ગુણધર્મો ક્યારે હોય તો કદ મોટે ભાગે સરખા હોય તો પરમાણુ ત્રિજ્યાય સરખી છે આયનીય ત્રિજ્યાય સરખી છે પછી આપણે જોયા કયા કયા ગુણધર્મો સરખા છે તો વજનમાં હલકા છે સખત છે પાણી સાથે બે બહુ ધીમી પ્રક્રિયા કરે છે બાકી બધાને તો પાણી અડાયડું નથી થતું અત્યારે શિયાળો છે તો આપણી હાલત જેવી રીતે છે એવી જાની હાલત હશે બાકી બધાની લિથિયમ અને મેગ્નેશિયમના ઓક્સાઇડ અને હાઇડ્રોક્સાઇડ પાણીમાં કેવા છે તો પાણીમાં થોડાક ઓછા દ્રાવ્ય છે બાકી NOHને પાણી અડાડો જોઈએ તરત જ ઓગળી જશે KOHને પાણી અડાડો ફટાફટ ઓગળી જાય લિથિયમના હાઇડ્રોક્સાઇડને ગરમ કરો તો વિઘટન પામે બાકી કોઈના પામે કોઈ દિવસ ન પામે એટલે ગરમ કરતા વિઘટન પામે છે બાકી કોઈ પણ સંયોજનના વિઘટન પામતા નથી લિથિયમ અને મેગ્નેશિયમને હવામાં ગરમ કરો તો ઓક્સાઇડ તો બધાય બનાવે આ શું બનાવે છે
નાઇટ્રાઇડ બનાવે છે, લિથિયમ નાઇટ્રાઇડ, મેગ્નેશિયમ નાઇટ્રાઇડ. શું નથી બનાવતા? તો ભાઈ સુપર ઓક્સાઇડ નથી બનાવતા. લિથિયમ અને મેગ્નેશિયમના કાર્બોનેટ છે ઉષ્મીય અસ્થાયી છે, ગરમ કરશો તરત જ વિઘટન પામે. અને ભાઈ હાઇડ્રોજન કાર્બોનેટ જોવા જ નથી મળતા, ઘણો અવસ્થામાં એ હોતા નથી. કેવા દ્રાવ્ય છે? તો બે ઇથેનોલમાં એના સંયોજનો દ્રાવ્ય છે. ભેજ શોષક ગુણધર્મ છે, યાદ છે ને, હાઇગ્રોસ્કોપિક છે. અને એને જ કારણે LiCl ઇન્ટુ 2H2 અને MgCl ઇન્ટુ 8H2 અથવા તો 6H2 લખી શકાય. તો મિત્રો ખૂબ જ સિમ્પલ છે, એકવાર તમે વ્યવસ્થિત અભ્યાસ કરો એટલે આવડી જ જાય, આવડી જ જાય. તો આ સાથે આપણે સમૂહ એક પૂરો કરીએ છીએ. આ લેક્ચર તો પૂરો થાય જ છે, સાથે સાથે સમૂહ એક પણ પૂરો કરીએ છીએ. મળશું આપણે નેક્સ્ટ લેક્ચરમાં સમૂહ બે સાથે, બેરેલિયમ ફેમિલી સાથે. ત્યાં સુધી ગુડ બાય, ઓલ ધ બેસ્ટ, જય સ્વામિનારાયણ.